નમસ્કાર મિત્રો ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌનો હાર્દિક સ્વાગત છે મિત્રો આખા ભારતમાં એક દિવસમાં બાર અરબ લિટર પેટ્રોલ અને સત્યાવીસ અરબ લીટરથી પણ વધારે ડીઝલની ખપત થાય છે પણ મિત્રો અફસોસની વાત તો એ છે કે આમાંથી એસી ટકાથી વધારે ઇંધણ ખાડી દેશોમાંથી મંગાવવામાં આવે છે મતલબ કે આપણા દ્વારા લેવામાં આવતા પેટ્રોલ અને ડીઝલના લીધે જ આજે ખાડી દેશ આટલા અમીર બનતા જાય છે પણ મિત્રો શું તમને ખબર છે કે આપણા ભારતની ધરતીની નીચે એટલો પેટ્રોલ અને ડીઝલ છે કે એનાથી ભારતની બધી ખપત તો પૂરી થઈ જ શકે છે પણ એની સાથે સાથે દુનિયાભરમાં એક્સપોર્ટ કરવા માટે ભારત પાસે ઘણો બધો તેલ વધશે તો મિત્રો ભારતની જમીનમાં તેલ છે છતાં પણ આટલી મોટી રહ્યા છીએ આપણી જમીનની નીચે જે પેટ્રોલ અને ડીઝલ છે એને એમ જ સુકામ મૂકી દેવામાં આવ્યું છે તો મિત્રો આજ વિષય ઉપર આજના આ આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાના છીએ મિત્રો આજનો આ વિડીઓ તમારા માટે ખૂબ જ જાણકારી સભર રહેવાનો છે માટે આ વિડીઓને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી મિત્રો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ એ પહેલાં તમને જણાવા માગીશ કે જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયો જાણકારી ચાલો થયેલ યુદ્ધના વિષયમાં તો તમને ઘણી વાતો ખબર હશે પણ એક વાતની તમને ખબર નહીં હોય વાત કઈક એવી છે કે ખાડી દેશોને એ વાતનો શક થઈ ગયો હતો કે ઈજરાયલ અમેરિકા સપોર્ટ કરી રહ્યો છે આ સમય હતો વર્ષ ઓગણીસો ના દશકનો તે સમયે અમેરિકામાં જેટલો પણ પેટ્રોલ અને ડીઝલ ખર્ચ થતો હતો એ ખાડી દેશો કારણ કે ખાડી દેશો શીખવાડવા માટે અમેરિકાને પોતાના દેશો પેટ્રોલ અને ડીઝલ વેચવાનો બંધ કરી દીધો તમને જાણીને વિશ્વાસ નહીં આવે કે વર્ષ ઓગણીસો સિત્તેર થી લઈ અને ઓગણીસો ચુમ્મોતેર સુધીના સમયગાળામાં અમેરિકામાં પેટ્રોલની કિંમત ચારસો રૂપિયા પ્રતિ લીટરથી પણ વધારે થઈ ગઈ હતી અમેરિકા સમજી ગયો હતો કે આનો રસ્તો જલ્દી જ કાઢવો પડશે કારણ કે જો આપણે કોઈ પણ વસ્તુ માટે કોઈ બીજા દેશ ઉપર નિર્ભર છીએ તો એ વસ્તુ ઉપર પ્રતિબંધ લગાડી અને બીજા દેશો ગમે ત્યારે આપણને હેરાન કરી શકે છે અમેરિકાએ તરત જ આનો રસ્તો કાઢવાનું શરૂ કરી દીધું તે સમયે અમેરિકામાં જે ગવર્મેન્ટ હતી એણે પોતાના બધા પૈસા ઈ વસ્તુ પાછળ ખર્ચ કરવાના શરૂ કરી દીધા કે હવે આપણને ખાડી દેશો પાસેથી પેટ્રોલ અને ડીઝલ લેવાની જરૂર નથી અને આપણે આપણા દેશની જમીનમાંથી જ કાચો તેલ બહાર કાઢીશું અમેરિકાએ પોતાની જમીનમાંથી કાચા તેલને બહાર કાઢવા માટે અંધાધૂન પૈસા ખર્ચ કરવાના શરૂ કરી દીધા શરૂઆતમાં ત્યાંની જનતાને લાગ્યું કે સરકાર પૈસા બરબાદ કરી રહી છે પણ મિત્રો તમને જાણીને હેરાની પચાસ વર્ષો પછી અમેરિકા દુનિયાના સૌથી મોટા કાચા તેલના એક્સપોર્ટરમાંથી એક છે આજે અમેરિકામાં એટલો કાચો તેલ નીકળે છે કે અમેરિકાને બહારના દેશો પાસેથી કાચો તેલ લેવાની કોઈ જરૂર નથી અમેરિકા પાસે એટલો કાચો તેલ છે કે તે દુનિયાના બીજા દેશોને પણ કાચો તેલ વેચવાના કામ કરી રહ્યો છે મિત્રો હવે એકવાર તમે અંદાજો લગાવો કે અમેરિકા એક વિકસિત દેશ હતો જેની પાસે પૈસાની કોઈ કમી નહોતી કારણ છે કે ખાડી દેશોના પ્રતિબંધો પછી પણ અમેરિકાએ પોતાને સંભાળી લીધો પણ મિત્રો આપણો ભારત જે હમણાં વિકાસશીલ છે અને જો ક્યારે ખાડી દેશો ભારતની કોઈ દુશ્મનીનો બદલો લેવા માટે કાચા તેલનો એક્સપોર્ટ કરવાનો બંધ કરી નાખે તો આવી પરિસ્થિતિમાં આપણા ભારત દેશનો શું થશે શું ભારતને આ વિષયમાં વિચારવાની જરૂર નથી આ વિષયમાં તમારો શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો હવે હું તમને જણાવું કે આપણા ભારતની જમીનમાં કેટલો કાચો તેલ રહેલો છે મિત્રો તમારી જાણકારી માટે કહી દઉં કે જ્યારે પણ કાચા તેલને જમીનમાંથી બહાર કાઢવાનો હોય છે તો જમીનમાં ખૂબ જ ઊંડાણ સુધી ખોદવું પડે છે અને આવું કરવા માટે આપણને સરકાર પાસેથી પરમિશન લેવી પડે છે અને જો આપણે સરકારના ઓર્ડરની વાત કરીએ તો સુધી ભારત સરકારે આખા ભારતમાં લગભગ ચારસો એવા પોઈન્ટને તૈયાર કર્યા છે જ્યાં કંપનીઓને ઈ વાતની પરમિશન આપવામાં આવી છે કે આ જગ્યાઓ ઉપર કાચો તેલ કાઢવા માટે જમીન ખોદી શકાય છે પણ મિત્રો આઝાદીના આટલા વર્ષો પછી પણ ભારતમાં ખાલી પંદર જેવી જગ્યાઓ છે જ્યાં સરકારી અથવા પ્રાઇવેટ કંપનીઓ દ્વારા જમીન ને ખોદી અને કાચા તેલને કાઢવાનું કામ કરવામાં આવ્યું છે હવે તમે અંદાજો લગાડી શકો છો કે જો ખાલી પંદર જગ્યાઓમાંથી જ આપણી જરૂરતનું વીસ ટકા તેલ કાઢી શકાય છે તો જો આપણે બધી ચારસો જગ્યાઓ ઉપર કામ કરવાનું શરૂ કરી દઈએ તો આપણી પાસે કેટલી ભારે માત્રામાં કાચો તેલ હશે પણ મિત્રો સવાલ એ છે કે થતું શું કામ નથી સરકારે પરમિશન આપી છે આમ છતાં પણ જગ્યાઓ ઉપર કાચા તેલને બહાર કાઢવાનું કામ કામ શરૂ શું નથી કરવામાં આવ્યું તો મિત્રો તમારી જાણકારી માટે કહી દઉં કે આના પાછળ પણ એક મોટો કારણ છે મિત્રો જમીનમાંથી જે કાચો તેલ કાઢવામાં આવે છે એને કાઢવું એક ખજાનાને ગોતવા જેવું જ કામ છે એવું જરૂરી નથી કે જે જગ્યા ઉપર તમે લાખો કરોડો રૂપિયા ખર્ચ કરીને કાચો તેલ કાઢવાની કોશિશ કરી રહ્યા છો ત્યાં તમને કાચો તેલ મળી જ જશે બીજો જે સૌથી મોટો કારણ છે એ છે કે જમીનમાંથી કાચો તેલ કાઢવાની જે શરૂઆતની પ્રોસેસ હોય છે એમાં ખૂબ જ પૈસા લાગે છે મોટી મોટી મશીનો લગાવી પડે છે અને ઘણા બધા મજૂરો જોઈએ છે ઘણા મહિનાઓ સુધીનો સમય લાગે છે અને પ્રાઇવેટ કંપનીને આ બધી વસ્તુઓનો ખર્ચો પોતે જ ઉપાડવો પડે છે આટલા બધા પૈસા ખર્ચ્યા પછી પણ જો એ જગ્યા ઉપર તેલ ન નીકળે તો બધો નુકસાન પણ પ્રાઇવેટ કંપનીને જ ઉપાડવો પડે છે તો મિત્રો આ જ કારણ છે કે ભારતમાં પ્રાઇવેટ કંપનીઓ નવા તેલના કુવાઓને ગોતવાથી દૂર ભાગે છે અને મિત્રો સરકારે એક નિયમ બનાવ્યો હતો કે જો કોઈ બહારથી કંપની ભારતમાં આવે અને અહીંયા આવીને કાચા તેલને ગોતવાનું કામ કરે તો એના માટે બહારની કંપનીને ભારતની કોઈ પ્રાઇવેટ કંપની સાથે ભાગીદારી કરવી પડશે પણ મોદી સરકારે આ નિયમને હટાવી નાખ્યો છે હમણાંના નિયમ અનુસાર કોઈ પણ બહારની કંપની ભારતમાં આવીને સીધો પોતાનું કામ શરૂ કરી શકે છે પણ હવે બહારની કંપનીઓને અહીંયા એક નવી પરેશાનીનો સામનો કરવો પડે છે હવે અહીંયા સરકાર ડાયરેક્ટ ઈ કંપની પાસેથી વીસ ટકાનો ટેક્સ વસૂલ કરે છે એવું નથી કે જ્યારે એમનો કાચો તેલ વેચાશે ત્યારે ટેક્સ આપવાનું હશે અહીંયા ભારત સરકારનો બિલકુલ સીધો હિસાબ છે સરકારને દેવા પડશે પછી કંપની નો કાચો તેલ વેચાય કે ન વેચાય તો મિત્રો આ જ કારણ છે કે નવો નિયમ આવ્યા પછી પણ કોઈ વિદેશી કંપની ભારતમાં આવીને કાચા તેલને ને કામ કરવા નથી માંગતી મિત્રો હવે તમારો સવાલ હશે કે જો ભારતની પ્રાઇવેટ કંપનીઓ અથવા તો વિદેશી કંપનીઓ આ કામ કરવા નથી માંગતી તો પછી ભારતની સરકારી કંપનીઓ આ કામને કામ નથી કરતી તો મિત્રો તમારી જાણકારી માટે કહી દઉં કે ભારતમાં કાચા તેલને બહાર કાઢવા માટે જે સરકારી કંપની છે એનું નામ છે ઓએનજીસી ભારતમાં જેટલો પણ કાચો તેલ કાઢવામાં આવે છે એનો સિતે ટકા એકલી આ જ સરકારી કંપની કાઢે છે પણ હમણાના સમયમાં સમસ્યા એ છે કે ભારત સરકારની આ કંપનીએ બધા પૈસા હિન્દુસ્તાન પેટ્રોલિયમ નામની કંપનીમાં શેર ખરીદવામાં ઇન્વેસ્ટ કરી નાખ્યા છે આ જ કારણ છે કે હમણાના સમયમાં ઓએનજીસી નામની આ સરકારી કંપનીની પાસે ખાલી નવસો કરોડનો જ બજેટ વધ્યો છે અને આટલા ઓછા પૈસામાં નવા તેલના કૂવા કુવા ગોતવાનું કામ ચાલુ કરવું અસંભવ છે મિત્રો સમયમાં આખા ભારતમાં જેટલા પણ કાચા તેલના કુવાઓ છે એ બધામાં લાંબા સમયથી તેલ કાઢવાનું કામ ચાલુ છે છે કારણ કે હવે બધા કુવાઓ ધીમે ધીમે સૂકવા લાગ્યા છે અને જો આપણે હજી પણ આપણા દેશમાં નવા કાચા તેલના કુવાઓને નહીં ગોતીએ તો આવા વાળા સમયમાં આપણને સો ટકા બહારના દેશો ઉપર જ નિર્ભર રહેવું પડશે અને આવું થવાથી આપણા દેશ ઉપર ગમે ત્યારે સંકટ આવી શકે છે જેવી રીતે વર્ષ ઓગણીસો માટે જણાવી દઉં કે આ સમયે ભારત સરકારે આપણા દેશમાં ઘણા બધા કાચા તેલના રિઝર્વ સેન્ટર બનાવેલા છે જ્યાં એટલા બધા કાચા તેલને સ્ટોર કરી દેવામાં આવ્યું છે કે જો કદાચ ભારતને કોઈ બીજો દેશ તેલ દેવાનો બંધ પણ કરી નાખે તો ભારત આરામથી નેવું દિવસો સુધી પોતાની લાગત પૂરી કરી શકે છે પણ મિત્રો આપણા ભારત દેશમાં એ બધા ઉપર જો કદાચ તેલને ગોતવાનું કામ શરૂ થઈ જાય તો તમે અંદાજો લગાડી શકો છો કે આનાથી આપણા દેશમાં કેટલા પૈસાની બચત થશે અને આપણને બીજા દેશો પાસેથી તેલ આવવા અને ન આવવાની સમસ્યાથી પણ છુટકારો મળી જશે તો મિત્રો આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે તમારું જવાબ અમને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવા ખાસ વિનંતી મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના YouTube ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડિયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડિયોમાં ધન્યવાદ